नमस्कार दर्शक મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો. નવી દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી. ધારી ગામના રહેવાસીનો આત્મવિલોપન પ્રયાસ. રાજકોટ શિવસેના દ્વારા કલેક્ટરને ટોલ નાકા મુદ્દે આવેદન પત્ર. अमदावाद थी केपोसोडो सिया ने जोड़ती सीधी चार्टर फ्लाइट रजू करी. नवी दिल्ली में संयुक्त पत्रकार परिषद ने संबोधता मुख्यमंत्री. मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेले विश्वास व्यक्त कर्यो छे कि आगामी तारीख 7-9 जानुआरी 2015 दरमियान गांधीनगर ना महात्मा मंदिर मां योजानारो प्रवासी भारतीय दिवस समारोह बिन निवासी भारतीयों अने भारतीय मूळ नागरिकों माटे कायमी यादगार संभारणू बनी रहेशे. श्रीमती आनंदीबेने एम पण उमेर्युं हतुं के अगाउना वर्षोना प्रवासी भारतीय दिवसनी उजवणीनी तुलनाए आ वर्षे 4 गणुं रजिस्ट्रेशन बिन निवासी भारतीयोए आ उजवणीमां सहभागी थवा माटे करावीने अदम्य उत्साह दर्शाव्यो छे. मुख्यमंत्री श्री प्रवासी भारतीय दिवस उजवणी संदर्भे नवी दिल्हीमां केन्द्रीय मंत्री श्री सुषमा स्वराज साथे संयुक्त पत्रकार परिषदने संबोधी रह्या हता. श्रीमती आनंदीबेने प्रवासी भारतीय दिवस समारोह उजवणीनी विगतो आपता कह्युं छे के आ त्रिदिवसीय समारोहना प्रथम दिवसे भारतनी सांस्कृतिक वैविध्यताने विशाळ पाये रजू करतुं विश्व कक्षानुं प्रदर्शन खुल्लुं मुकाशे. ते उपरांत केन्द्र अने राज्य सरकारोनी विविध योजनाओ અને પહેલરૂપ સિદ્ધિઓના કેન્દ્રવર્તી વિચાર સાથે પ્રદર્શની યોજવામાં આવશે. આ ત્રિદિવસીય સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે તેમ એમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી શ્રીએ પ્રતિવર્ષ 9 જાન્યુઆરીએ ઉજવાતા આ પ્રવાસી ભારતીય દિવસની વિશેષતા વર્ણતા કહ્યું છે કે સન 1915ની 9મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા હતા અને તે પછી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામથી દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવાનું આદકેરું કાર્ય તેમણે શરૂ કર્યું હતું. તેથી તેમની સ્મૃતિમાં આ દિવસની ઉજવણીથી ભારતના વિકાસમાં બિન નિવાસી ભારતીય સમુદાયનું પ્રદાન પ્રેરિત કરવાનો ધ્યેય વર્ષો વર્ષથી રાખવામાં આવ્યો છે. આનંદીબહેને ગુજરાતના યજમાન પદે પ્રથમવાર યોજાઈ રહેલો આ ભારતીય પ્રવાસી દિવસ આ વર્ષે વિશેષ યાદગાર અને યુક્તિયુક્ત તેની વિગતો આપતા કહ્યું છે કે આગામી 2015માં મહાત્મા ગાંધીના આફ્રિકાથી ભારત પરત આવવાને 100 વર્ષ એટલે કે શતાબ્દી થાય છે ત્યારે એ મહામાનવની જન્મભૂમિમાં આ દિવસની ઉજવણીનું સૌભાગ્ય ગુજરાતને મળ્યું છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી યથોચિત સન્માન શ્રદ્ધાંજલિ આપવા ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં એ યુગ પુરુષના જીવન કવન યાત્રાને ઉજાગર કરતું કાયમી પ્રદર્શન સોલ્ટ માઉન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિગત જીવનના કવનના ઐતિહાસિક પ્રદર્શન માટે આધુનિક ટેકનોલોજીના વિનિયોગની આ સંભવત પ્રથમ ઘટના છે તેમ મુખ્યમંત્રી શ્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આ ઐતિહાસિક પ્રસંગનું ઉદ્ઘાટન કરવાના છે તેમ પણ શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું. પ્રવાસી ભારતીય દિવસ સમારોહના બીજા દિવસે ગુજરાત સરકાર દ્વારા ભારતના સાંસ્કૃતિક બહુવિધતા પ્રદર્શિત કરવાના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તારીખ 9 જાન્યુઆરીએ સ્વાતંત્ર્ય સંગ્રામના મહાત્મા ગાંધીજીની ભૂમિકાની પ્રસ્તુતિ નાટક દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર રજૂ કરાશે તેમ મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું. શ્રીમતી આનંદીબેને આ તારીખ 10 જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ તેમજ પ્રવાસી ભારતીય દિવસ સમારોહ પશ્ચાત 11-13 જાન્યુઆરી 2015 દરમિયાન યોજાનારી 7મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સ્વરૂપરેખા પણ મીડિયા કર્મીઓને આપવા માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. ધારી ગામના રહેવાસીનો આત્મવિલોપન પ્રયાસ. અમરેલી જિલ્લાના ધારી ગામના રહેવાસી નિવૃત્ત કર્મચારીને નિવૃત્તિ બાદ તેઓને મળવા પાત્ર થતા હક હિસ્સા નહીં મળતા આ અંગે તેઓને અનેક રજૂઆતો કરી હતી તેમ છતાં તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવતા તેઓએ કંટાળીને કલેક્ટર કચેરી ખાતે કેરોસીન છાંટી આપઘાત કરવાનો પ્રયાસ કરતા
પોલીસે તેઓની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર નિવૃત્ત કર્મચારી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ધરપકડ થયા બાદ તેઓને નિર્દોષ છુટકારો થયા બાદ તેઓ કલેક્ટરશ્રીને નિર્દોષ જાહેર થયા અંગે તમામ પુરાવાઓ આપ્યા હતા. તેમ છતાં તેઓને નિવૃત્તિ બાદના હક હિસ્સો નહીં મળતા તેઓએ આ પગલું ભર્યું હતું. અમરેલી જિલ્લાના ધારી ગામમાં રહેતા સરકારી કર્મચારી ખેરુનભાઈ ઉપર 2009 સાલમાં જોશીપુરા નામના વકીલની હત્યા કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તેઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. હત્યાના ગુનામાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2014 આ કેસમાં તેઓને નિર્દોષ છુટકારો થયો હતો. પરંતુ છુટકારો થયા બાદ તેઓને નિવૃત્ત જાહેર કરવામાં આવ્યા હતા. નિવૃત્ત થયા બાદ તેઓને મળવા પાત્ર થતા હક હિસ્સા તેઓને નહીં મળતા તેઓએ આ અંગે કલેક્ટરને લેખિત મૌખિક તથા રૂબરૂ મળીને પણ રજૂઆતો કરી હતી. તેમ ચાહતા તેઓને હક હિસ્સો નહીં મળતા તેઓએ ત્રાસી જઈને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. કલેક્ટર ઓફિસે કેરોસીન છાંટી આપઘાત કરવાનો પ્રયાસ કરતા અગાઉથી જ બંદોબસ્તમાં રહેલ પોલીસે તેમની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ખેરુનભાઈને નિવૃત્ત થયા પછીના મળવા પાત્ર લાભો નહીં મળતા તેમજ તંત્ર તરફથી તેઓની માંગણીને નજરઅંદાજ કરવામાં આવતી હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હતું. અભિભાઈ કેરું, ઇલિયાસ બિન અભિભાઈ કેરું, આત્મવિલોપનનો જે પ્રયાસ તમે કર્યો છે કયા કારણે કર્યો છે ટૂંકમાં બોલી જજો. મને 29/9/2009 અસરથી 29/9/2009 મને સસ્પેન્ડ કરવામાં આવેલ અને તારીખ 26/6/2014 હુકમથી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવેલ છે. હવે 29/9/2009 લગાડીને 26/6/2014 સુધીનો જે મારો ફરજનો જે સમયગાળો છે એનો એક્સ વાય જે નિર્ણય થવા માટે તેની મારી માંગણી છે. અને એક વખત મેં ભક્તો વખતે રજૂઆતો કરે છે. મેડમના ટેબલ ઉપર મારી ફાઇલ સબમિશનમાં ઘણા સમયથી મુકાઈ ગઈ છે પણ એના ઉપર કોઈ જાતનો નિર્ણય લેવામાં આવતો નથી, હુકમ કરવામાં આવતો નથી. અને આજ મારી માંગણી હતી અને આ જ કારણોસર થઈ અને મેં આત્મવિલોપન માટેનું આ પગલું તમને શું ડિપાર્ટમેન્ટ ઇન્કવાયરીમાં દોષિત ઠેરાવ્યું. શું ધારી પોલીસ સ્ટેશનની અંદર આઈપીસી કલમ 302 મુજબનો FIR દાખલ થયો. વકીલ શ્રી ત્રિજય જોશીપુરાની હત્યાનો એક મારા ઉપર આરોપ હતો. એ આરોપની અંદર પોલીસે ધારી પોલીસે મારી 29/9/2009 રોજ ધરપકડ કરેલી. ધરપકડ કર્યા બાદ તપાસની પોલીસ અધિકારીએ કલેક્ટર સાહેબ રાજકોટને આ બાબતનો રિપોર્ટ કરેલો એટલે પોલીસ ધરપકડની તારીખથી મને કલેક્ટર સાહેબ રાજકોટે સસ્પેન્ડ કરેલો. મૂળ વતન ધારી જિલ્લો અમરેલીના ખેરુનભાઈ કરીને જે નિવૃત્ત સરકારી કર્મચારી છે એમને નિવૃત્તિ બાદના અટકાયેલા લાભો મેળવવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રીની કચેરી ખાતે આત્મવિલોપન કરવાના હોય એવા અમને સમાચાર મળતા અમે ત્યાં હાજર હતા. એ દરમિયાન આ ખેરુનભાઈ નામના જે વ્યક્તિ એ કલેક્ટર કચેરી કેમ્પસમાં પ્રવેશતા એમની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ વિશેષ પૂછપરછ કરવા ઉપર તથા આગળની કાર્યવાહી કરવા ઉપરની તપાસ હાલ ચાલી રહી છે. નિવૃત્ત થયા પછી એમને જે મળવા જોઈતા જે લાભો છે એ હજી મળેલા નથી, એને કારણે તેઓ આત્મવિલોપન કરવાના હતા એવું અમને પ્રાથમિક રીતે જણાવ્યું. રાજકોટ શિવસેના દ્વારા કલેક્ટરને ટોલનાકા મુદ્દે આવેદન પત્ર. રાજકોટ ચોટીલા હાઈવે ઉપર બેટી ગામ નજીક અચાનક જ શરૂ થયેલા ટોલનાકા સામે જબરો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ગઈકાલથી શરૂ થયેલા આ ટોલનાકાએ ધીરે ધીરે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટથી ચોટીલા જતા વાહન ચાલકોને બે વખત કર ભરપાઈ કરવો પડી રહ્યો છે. તેની સામે રાજકોટ શિવસેના દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. પ્રજાજનોના ખિસ્સા હળવા કરવાની નેમ સાથે શરૂ થયેલા આ ટોલનાકું ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે, આ ટોલનાકું કોઈ કોઈને ભોગે પણ બંધ થવું જ જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટ થી અમદાવાદ જતા નેશનલ હાઈવે 8B ઉપર ઓલરેડી બે ટોલનાકા છે. આ ટોલનાકા છેલ્લા ઘણા વર્ષ સુધી જનતા પાસેથી પૈસા ઉઘરાવે છે. સરકારની અને તંત્રની જવાબદારી બને છે કે લોકોને રોડ રસ્તા પાણી અને જીવન જરૂરિયાતની તમામ સવલતો આપવી જોઈએ જે અને એના માટે અન્ય ટેક્સ ઉઘરાય છે. પણ આ ટોલ ટેક્સના હિસાબે જનતા શાંતિથી સહન કરતી હતી. હવે ગઈકાલે 9 બેટી ગામ પાસે ટોલનાકું ઊભું થયું છે. આ ટોલનાકામાં ફરીથી ઉઘરાણા શરૂ થયા છે. એનાથી જાહેર જનતાને ભારે આર્થિક અને માનસિક ત્રાસ પડશે. ઓલરેડી જનતા અત્યારે મોંઘવારીનો સહન કરે છે અને ફેસ કરે છે. આવા સંજોગોમાં નવા ટોલનાકા કોઈ પણ સંજોગોમાં પોસાય નહીં. આ ટોલનાકું સત્વરે બંધ નહીં થાય તો અમે જનતાના હિતમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરશું અને જરૂર પડે જનતાના પડખે ઉભા રહી અને તમામ અન્ય સામે અમે લડત આપશું. અમદાવાદથી કેપો સોડો સિયાને જોડતી સીધી ચાર્ટર ફ્લાઇટ રજૂ કરી.
ભારતની વિશાળ ઓનલાઈન ટ્રાવેલ કંપની makemytrip.com તુર્કી માટેના હેલીપેડ પેકેજીસની જાહેરાત કરે છે, જેમાં અમદાવાદથી સીધી ફ્લાઇટ્સ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જાહેર પ્રસંગે મેકમાયટ્રીપના ચીફ કોમર્શિયલ ઓફિસર તેમજ સહ સંપાદક સંસ્થાપક કેયુર જોશીએ હાજરી આપી હતી, તેમજ તુર્કીના કાઉન્સેલર જનરલ ઈ સાબરી એર જેન ઉપસ્થિત રહ્યા હતા. તુર્કી એશિયાઈ અને યુરોપિયન સંસ્કૃતિનું મિશ્રણ છે, તેનો સાંસ્કૃતિક વારસો ભવ્ય છે. અહીંનો આઉટલુક કોસ્મોપોલિટન છે. આધુનિક ભારતીય સહેલાણી માટે આ ઉત્તમ સ્થળ છે. મેક માય ટ્રીપ દ્વારા તુર્કીને ઉનાળા 2015 માટે કી ડેસ્ટિનેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતીઓમાં તુર્કી જવાની ઘેરછા વધે છે, તે માટે પ્રથમ વખત કંપની દ્વારા ચાર્ટર ફ્લાઇટ મારફતે તુર્કી લઈ જવાની જઈને તેને હોલિડે ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા માટેનો આ પ્રથમ અને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પેકેજ એપ્રિલ જૂન 2015 સુધી ઓફરમાં કરવામાં આવશે, જેને 82,990 થી શરૂઆત થાય છે. આ પ્રસંગે કેયુર જોશીએ જણાવ્યું હતું કે એશિયાઈ અને યુરોપિયન સંસ્કૃતિનું મિશ્રણ એવું તુર્કીય ભારતીય પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થળ છે. આ પેકેજ કૌટુંબિક આરામદાયકતા નવી શોધનો અનુભવ કરાવે છે. અમારું નવું અમદાવાદથી કેપાડોસિયાની ડાયરેક્ટ ફ્લાઇટનું પેકેજ ગુજરાતમાંથી તુર્કી મુસાફરી કરવાની સરળ બનાવશે. ઈ સાવરી એરજને જણાવ્યું હતું કે આ મહત્વનું પગલું લેવા બદલ હું મેક માય ટ્રીપને બરદાવું છું. તેઓ તુર્કીથી પ્રથમ વખત ચાર્ટર ફ્લાઇટ લોન્ચ કરી રહ્યા છે. આના કારણે ભારતીયોને પણ તુર્કીમાં ઘૂમવાનો, મજા કરવાનો આનંદ મળશે. આને માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે, તે બાબતે પણ આનંદની લાગણી થાય છે. તો આ ફેસિલિટી ગુજરાત માટેની ઘણી બધી ફેસિલિટી ખાસ છે, અને સૌથી વધારે ધ્યાન અમે ખાવાના ઉપર આપ્યું છે કે મીલ પ્રેફરન્સ જે ગુજરાતી લોકોના હોય છે તેની પર ખાસ ધ્યાન આપ્યું છે. કારણ કે વેજીટેરિયન ખાવાનું હોય કે જૈનો માટેનું ખાવાનું હોય કે લોકોની ઘણા લોકોની ડાયટ રિક્વાયરમેન્ટ હોય છે, મેડિકલ રીઝન, એ બધું, અને ઇન્ડિયન ખાવાનું ફ્રોમ બ્રેકફાસ્ટ લંચ ડિનર, આની પર ખાસ ધ્યાન આપેલું છે. લોકેશન હોટેલનો સારા રાખેલા છે. આ ચાર્ટર સ્પેસિફિકલી ગુજરાત માટેનું છે, એટલે જે જેટલા લોકો અહીંથી જશે એ સ્પેસિફિકલી ગુજરાતી માટેની જેટલી સગવડ હશે એ બધી આ ચાર્ટર ફ્લાઇટ પર હશે. ફ્લાઇટ્સ તો એપ્રિલથી ચાલુ થશે. એપ્રિલ, મે અને જૂન ત્રણ મહિનાની સિઝન વી આર ટાર્ગેટિંગ ફોર. અને જે અત્યારે ઇન્ડિયાની એવિએશનની એરલાઇન્સ છે એમના ટર્કી એમના રેડાર પર છે નહીં અત્યારે. દે આર ગોઈંગ થ્રુ દેર ઓન લિટલ પ્રોબ્લેમ્સ. તો દેર ઇઝ નો સોલ્યુશન. ટર્કીની એરલાઇનો ઇન્ડિયા આવી નહીં શકે, કારણ કે એ લોકોની જેટલી ફ્લાઇટો આપણે આપેલી એ બધી યુઝ થઈ ગઈ છે. દે આર યુઝિંગ 7 to Bombay, 7 to Delhi. અને તો દેર ઇઝ નો અધર વે, બીજો કોઈ રસ્તો જ નથી કનેક્ટિવિટી વધારવાનો ચાર્ટર્ડ ફ્લાઇટ્સ. એટલે દેટ્સ વાય વી થોટ દેટ. અને ટર્કી ડેસ્ટિનેશન ચાર્ટર્ડ ફ્લાઇટ્સ માટે બહુ જ સુટેડ છે. આખા યુરોપથી, આખી દુનિયાથી, યુરોપથી, આફ્રિકાથી, ઇવન અમેરિકાથી, કેનેડાથી ત્યાં બહુ જ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ આવે છે. તો ડેસ્ટિનેશન ઇઝ વેરી વેરી વેલ સેટલ્ડ ઓર વેરી વેરી રિસેપ્ટિવ ફોર ચાર્ટર્ડ ઓપરેશન્સ. તો પેસેન્જર એ આ પ્લેનમાં 208 માણસ, 208. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.